નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી લેક્ચર નંબર 6 દ્વિતીય સત્ર. તો ચાલો મિત્રો, આજે તમારું પૂરક વાચનનું બીજું ચેપ્ટર ફાટેલી નોટ એ જોવાનું છે. તો એનું સાહિત્ય પ્રકાર છે હાસ્યકથા અને જગદીશ ત્રિવેદી દ્વારા લખાયેલું છે. તો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. જગદીશ ત્રિવેદી, એમનો જન્મ 12/10/1967 થયો હતો. ડૉક્ટર જગદીશ લાભશંકર ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનું જે વઢવાણ ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. પૂરું નામ હતું ડૉક્ટર જગદીશ લાભશંકર ત્રિવેદી. તેઓ હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. એ હાસ્ય કલાકાર તરીકે જાણીતા છે. જો એમનો બાજુમાં ફોટો પણ આપેલો છે, આપણે બધા એને ઓળખતા જશો. એને અવારનવાર ટીવી પર કે કોઈ પણ માધ્યમ ઉપર આપણે એને જોયા હશે. એ હાસ્ય કલાકાર છે, હાસ્ય લેખક છે. 7 સફળ એકાંકી અને માણસ કંપ એકાંકી સંગ્રહો તથા રમૂજની રેલગાડી, ગમત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ તેમના હાસ્યરસના પુસ્તકો છે. આ બધા એના હાસ્યરસના પુસ્તકો છે, હાસ્યરસથી ભરપૂર. એમ રમૂજની રેલગાડી સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે પારિતોષિક મળેલ છે. એમની જે રમૂજની રેલગાડી સંગ્રહ છે, બરાબર, એને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એમ કે પ્રાપ્ત થયું છે, મળેલું છે. આ પાઠમાં લેખકે હાસ્ય નિષ્પન્ન કરવાના ઉદ્દેશથી 5 રૂપિયાની ફાટેલી નોટ એને વટાવવાના વિવિધ પ્રયાસોની હાસ્યસભર શૈલીમાં રજૂ કરી છે. રિક્ષા ચાલકે આપેલી ફાટેલી નોટ વિવિધ વ્યક્તિઓ પાસે વટાવવાના નિષ્ફળ પ્રયાસોનો દ્રશ્યાત્મક ચિતાર અહીં આપેલો છે. લેખક અંતે એક ભિક્ષુકને આ ફાટેલી નોટ પધરાવી મુક્તિનો અનુભવ કરે છે. હવે જો શું કહે છે, શીર્ષક જ કેવું છે તમારા પાઠનું, ફાટેલી નોટ. હાસ્યકથા જે છે, બરાબર, ફાટેલી નોટ આવી ગઈ હોય છે લેખક આગળ જગદીશ ત્રિવેદી પાસે. તો હાસ્ય નિષ્પન્ન કરવા માટે, નિષ્પન્ન કરવું એટલે હાસ્યને એમ કે નીચોડવા માટે, એમ હાસ્યને ઉત્પન્ન કરવા માટે 5 રૂપિયાની જે ફાટેલી નોટ એની પાસે આવી જાય છે. હવે એને ક્યાં ક્યાં વટાવવી, વટાવવી એટલે કે કોઈને આપી દેવી, બરાબર, એવા પ્રયાસો કરે છે અને એમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે એની અહીંયા એમ કે વાત કરવામાં આવી છે. રિક્ષા ચાલક પાસેથી લેખકને મળી હોય છે નોટ ઉતાવળમાં ને પછી હવે લેખકને એમ થાય છે જલ્દી હું આ નોટને એમ કે બીજાને આપી દઉં. ફાટેલી નોટ છે એ કોઈ નથી લેતું, બરાબર, કેમ કે ચાલતી ન હોય એટલે કોઈ ન લે. તો આવી રીતે આ જે લેખક જગદીશ ત્રિવેદી છે એ નિષ્ફળ પ્રયાસો કરે જ છે, પ્રયાસો કરતા જ રહે છે પણ બધાએ કોઈ પણ લેતું નથી. ફાટેલી નોટ જોઈને બધાએ પાછી આપી દે છે. તો એનો અહીંયા એમ કે સરસ ઉલ્લેખ કર્યો છે. તો ચાલો મિત્રો આગળ પાઠ જોઈએ. પેજ નંબર 72 પર ધ્યાન. ઓખાથી આવતો અને મુંબઈ જતો સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 ઉપડે છે. હવે દ્વારકા પાસે છેલ્લે ઓખા આવ્યું, ઓખાથી આવે અને મુંબઈ જશે એ સૌરાષ્ટ્ર મેલ. ટ્રેનનું નામ શું છે? સૌરાષ્ટ્ર મેલ. સુરેન્દ્રનગરથી રાત્રે 7:45 ઉપડે છે. આ ટ્રેનમાં મુંબઈ જવા માટે હું રિક્ષામાં બેસીને રવાના થયો. લેખક કહે છે કે હું આ ટ્રેનમાં મુંબઈ જવા માટે રિક્ષામાં બેસીને ઘરેથી એમ કે સ્ટેશન સુધી પહોંચવા માટે રિક્ષામાં બેસીને હું રવાના થયો ગયો એમ. રસ્તામાં આવતું ફાટક બંધ હોવાથી સ્ટેશને પહોંચ્યો ત્યારે ગાડી આવી ગઈ હતી. હવે રસ્તામાં એક ફાટક આવતું હતું એ બંધ હતું, એટલે જ્યારે હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેન એમ કે આવી ગઈ હતી, ગાડી એમ કે આવી ગઈ હતી. મારો અનુભવ છે કે મારે જે દિવસે બહારગામ જવાનું હોય ત્યારે ટ્રેન સમયસર આવી જતી હોય છે. હવે લેખક કહે છે કે મારો એવો અનુભવ છે કે મારે જ્યારે બહારગામ જવાનું હોય ત્યારે એમ કે ટ્રેન છે એ ટાઈમે જ આવી જાય, હું મોડો પડું પણ ટ્રેન ટાઈમે હોય. વળી જે દિવસે ખિસ્સામાં ટિકિટ ન હોય ત્યારે ચેકિંગવાળા અવશ્ય આવતા હોય છે. જો કોકવાર એવું થાય ને કે આપણે જ્યારે ટિકિટ ન લીધી હોય, કોકવાર એવું બને ત્યારે જ ચેકિંગ કરવાવાળા આવે, અમથા ન આવે, બરાબર. તો લેખક એમ કે અહીંયા હાસ્ય ઉત્પન્ન કરાવે છે, આપણને હસાવે છે. આગળ જોઈએ. મેં રિક્ષા ચાલકને ઉતાવળથી 20ની નોટ આપી અને ગભરાયેલા અવાજે 5 રૂપિયા ઝડપથી પાછા આપવા જણાવ્યું, બરાબર. હવે લેખકના ઘરથી સ્ટેશનનું ભાડું 15 રૂપિયા થયું હશે, એટલે લેખકે 20 રૂપિયાની નોટ આપી અને ગભરાયેલા અવાજે એમ કે ટ્રેન ચૂકાઈ ન જાય ફટાફટ, ટ્રેન તો સ્ટેશને આવીને ઊભી રહી ગઈ હતી, લેખક મોડા પડ્યા હતા. તો રિક્ષા ચાલકને કીધું કે ફટાફટ 5 રૂપિયા ઝડપથી પાછા આપી દે. રિક્ષા ચાલકે આમ મને ઘાંઘો થયેલો જાણી લાગ જોઈને સોકઠી મારી. હવે એ કે રિક્ષા ચાલકે મને
બરાબર લાગ જોયો કે આ ભાઈને ઉતાવળ છે અને એને શોખથી મારી એમ. એની પાસે લાંબા સમયથી હશે એવી 5 રૂપિયાની ફાટેલી નોટ મને પધરાવી દીધી. હવે લેખકે કે એને લાગ જોઈને એને ખબર હતી કે આ કંઈ જોવાના તો નથી ઉતાવળમાં. એની પાસે 5 રૂપિયાની જે ફાટેલી નોટ પડી હતી મને એમ કે પધરાવી દીધી. મેં નોટ સામે જોયા વગર માત્ર ગાડી સામે જોઈને ચાલુ ટ્રેને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો. હવે લેખકે મેં નોટ સામે કંઈ જોયું નહીં અને માત્ર ગાડી સામે મારું લક્ષ્ય હતું ટ્રેન પકડવાનું. હવે ગાડી સામે જોઈને મારા ડબ્બામાં વિજય પ્રવેશ કર્યો, જાણે કે મેં વિજયરૂપી પ્રવેશ કરી લીધો એવી મને લાગણી થઈ, એવી મને ખુશી થઈ એમ. આગળ જોઈએ. મારા નામથી આરક્ષિત બર્થ ઉપર હું બેઠો. ખેર આરક્ષિત એટલે કે રિઝર્વેશન કરાવી લીધું હશે, એટલે એની જે બર્થ હતી, જગ્યા હતી, એની ઉપર એક હું બેસી ગયો. પછી મેં હાથમાં રહેલી નોટ સામે જોયું. હવે પછી લેખકનું ધ્યાન નોટ સામે ગયું તો મારા ચહેરા ઉપર ગાડી મળી ગયાનો આનંદ હતો, તેના સ્થાને ફાટેલી નોટ આવી ગયાનો આઘાત છવાઈ ગયો. હવે જે ઓલું ગાડી ટ્રેન ચૂકાઈ ન ગઈ, ગાડી મળી ગઈ એનો આનંદ હતો, એની બદલે ફાટેલી નોટ આવી ગયાનો હવે મારામાં એમ કે આઘાત છવાઈ ગયો મારા ચહેરા ઉપર. માથા ભારે ભાડૂત ભટકાઈ ગયા પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા કોઈપણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમરલાયક થાય, પછી જે ચિંતા પિતાને થાય તેવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને હું વહેલામાં વહેલી તકે ફાટેલી નોટ વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. હવે શું કહે છે કે કોઈ માથા ભારે ભાડૂત મળી જાય અને પછી જે મકાન માલિકની ચિંતા થાય અથવા તો કાંઈ પણ લાયકાત વગરનો પુત્ર હોય એ ઉંમરલાયક થવા માંડે અને કાંઈ કામ ધંધો ન કરતો હોય, કાંઈ એનામાં લાયકાત ન હોય, સારા સંસ્કાર ન હોય, અને જે પિતાની ચિંતા થાય એવી એમ કે મને અહીંયા ચિંતા થવા મેંડી. હવે હું એમ કે એને વટાવી નાખવાની વેતરણમાં પડ્યો કે કોકને હું આપી દઉં નોટને. લખસ્તર સ્ટેશનથી ભૂત પોલીસવાળો મારા ડબ્બામાં ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન. આગળ જોઈએ પેજ નંબર 73 ઉપર. હવે લેખક કહે છે કે લખતર સ્ટેશનેથી હું એક બુટ પોલીસવાળો મારા ડબ્બામાં એમ કે ચડ્યો. એકવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના બુટને જાતે પોલીસ કરતા હતા. એને યાદ આવ્યું કે અમેરિકાના ભૂતપૂર્વ એટલે કે પહેલાં જે હતા એના પ્રમુખ અબ્રાહમ લિંકન એમ કે એના બુટને જાતે પોલીસ કરતા હતા. આ જોઈને તેમના સેક્રેટરીએ પૂછ્યું કે તમે તમારા બુટને પોલીસ કરો છો? ત્યારે રમૂજી સ્વભાવના લિંકન બોલ્યા કે તમે બીજાના બુટને પોલીસ કરો છો, બરાબર? તો એમ કે લેખકને હાસ્યાસ્પદ કિસ્સો યાદ આવ્યો ત્યારે ટ્રેનના ડબ્બામાં બેઠા બરાબર, જ્યારે કોણ ચડ્યું? બુટ પોલીસવાળો ટ્રેનના ડબ્બામાં ચડ્યો ત્યારે કે એના સેક્રેટરીએ એમ પૂછ્યું કે તમે અમેરિકાના પ્રમુખ હોવા છતાં તમે તમારા બુટને જાતે પોલીસ કરો છો? તો રમૂજી સ્વભાવના જે લિંકન હતા એને એમ કીધું કે તો તમે કે બીજાના બુટને પોલીસ કરો છો એમ કે આપણું કામ આપણે કરવું જોઈએ એવું એનો મત હતો એમ. તો અહીંયા લેખકને એક કિસ્સો યાદ આવ્યો. હું લિંકન જેટલો મહાન નથી છતાં મારા બુટને જાતે પોલીસ કરું છું. કહે છે કે હું એના જેટલું તો મહાન નથી પણ હું મારા બુટને પોલીસ હું જાતે જ કરું છું એમ લેખક. હજુ કલાક પહેલાં જ બુટ પોલીસ કર્યા હતા છતાં ફરીથી આપ્યા. હવે લેખક આપ જ્યારે ક્યાંક બહાર જવાનું ત્યારે આપણે બધી વ્યવસ્થિત તૈયારી કરી નીકળીએ છીએ ને, તો કહે છે કે હજી કલાક પહેલાં જ મેં બુટને પોલીસ કર્યા હતા પણ એમ કે તોય પાછા એમ કે મેં ફરીથી આપ્યા ઓલા છોકરાને, ઓલા ભાઈને જે બુટ પોલીસ કરવાવાળો જે હતો એને. બુટ સાથે સૂચના પણ આપી કે મોઢું દેખાઈ દેવા ચકચકિત થવા જોઈએ. હવે બુટ તોય કે મેં આપ્યા જ પોલીસ કરવા માટે, પણ એવી સૂચના એ આપી કે મોઢું દેખાય એવા ચકચકિત એમ કે થવા જોઈએ. પોલીસવાળાએ કહ્યું કે સાહેબ તમારા મોઢામાં ખાસ કશું જોવા જેવું નથી, છતાં મોઢું જોવું જોઈએ તો રેલવે અરીસા રાખ્યા છે. હવે એ કે મને ઓલા પોલીસવાળાએ કીધું કે સાહેબ તમારા મોઢામાં કાંઈ બહુ ખાસ જોવા જેવું નથી અને તોય કે તમારે જોવું હોય તો આ રેલવે વાળા અરીસા રાખ્યા છે એમાં જ રાખી દો. બૂટમાં મોઢું દેખાશે નહીં કે તમારા બૂટને હું પોલીસ કરી દઉં પણ મોઢું ન દેખાય. તમે કહો તો ખાલી પોલીસ કરું એમ. મારે ફાટેલી નોટ વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો કે હવે પણ કેમ લેખક કે હું અહીંયા મજબૂર હતો, મારે ઓલી ફાટેલી નોટને વટાવી હતી એટલે હું ગમ ખાઈ ગયો. એ પોલીસ કરી રહ્યો એટલે મેં પહેલી ખાસ નોટ આપી. હવે પોલીસ થઈ ગયા પછી મેં 5 રૂપિયાની નોટ ઓલી આપી ખાસ, જો એને ખાસ કીધી ગયા. એને નોટ હાથમાં લઈને તરત જ પાછી આપતા કહ્યું કે સાહેબ આ નોટ ફાટેલી છે બીજું આપો. કે નોટ હાથમાં લીધી એ ભેગી છે ને કીધું કે સાહેબ આ નોટ તો ફાટેલી છે બીજી આપો. મારું હૃદય ધબકારો ચૂકી ગયું અને મારે 5નો સિક્કો આપવો પડ્યો. હવે કે એને તો ખબર પડી જ ગઈ હતી કે આ નોટનો જ નથી ચાલે એવી, એટલે કે મારું હૃદય છે એ ધબકારો ચૂકી ગયું અને એ કે મારે એને 5નો સિક્કો આપવો પડ્યો, ઓલી નોટ તો વટાવવાની જ નહીં. આગળ જોઈએ.
મારા માટે દુકાળમાં અધિક માસ જેવું થયું. એક તો દુકાળ હતો એમાં વધારાનો અધિક માસ આવ્યો એમ, એના જેવું થયું એમ. એક તો એમ કે ફોરી ફાટેલી નોટ આવી જ ગઈ હતી, પણ એના બદલામાં મારે પાટનો સિક્કો દેવો પડ્યો અને નોટ તો તોય મારી પાસે જ રહી એમ કે. વિરમગામથી ચણાની દાળવાળો પ્રગટ થયો. હવે જો આવા બધા અલગ અલગ કિસ્સા જ આવ્યા રાખશે, કેવી કેવી રીતે લેખકે પ્રયાસ કર્યો નોટને હટાવવાનો. હવે વિરમગામથી એક દાળવાળો ચડ્યો. આપણે જોઈએ છીએ ટ્રેનમાં બધા અલગ અલગ ફેરિયા ચડતા હોય ને બધું વેચવા માટે, એક ગામથી ચડે ને બીજા ગામ ઉતરી જાય એમ, એવી રીતે એક ચણાની દાળ વેચવાવાળો પ્રગટ થયો. એટલે કે એ ચડ્યો ટ્રેન ડબ્બામાં. હું કાયમ ઘેરથી જમીને નીકળું પછી મુંબઈ સુધી કશું ખાતો નથી, છતાં 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. હવે લેખકે હું કોઈ પણ વાર કાંઈ ઘરેથી જમીન નીકળું એટલે ટ્રેનમાં કાંઈ જમતો નથી, કાંઈ ખાતો નથી, પણ આ વખતે તોય 10 રૂપિયાની દાળનો ઓર્ડર આપ્યો. એને દાળમાં ડુંગળી, ટમેટાં, કોથમીર, મસાલો, લીંબુનો રસ વગેરે નાખીને છાપાની પસ્તીમાં આપી. એમ છાપાની પસ્તીમાં આ બધું મને આપ્યું કે સાથે પૂઠાની ચમચી પણ આપી, સાથે પૂઠાની ચમચી પણ એમ કે આપી. મેં ખિસ્સામાંથી એક નવી નોટ કાઢી, ત્યારબાદ તેમાં ફાટેલી 5ની નોટ મૂકીને 10 રૂપિયા આપ્યા. હવે લેખક કે મેં એક નવી નોટ આપી અને એક આમાં એક આ ફાટેલી એક જે નોટ આવી ગઈ હતી એ એમાં મૂકી અને એને 10 રૂપિયા આપ્યા. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે નવી નોટ ખિસ્સામાં મૂકી અને ફાટેલી નોટને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો, બોસ બીજી નોટ આપો. બરાબર. હવે દાળવાળાએ લીંબુવાળા અને એને મસાલાવાળા હાથે એક નવી નોટને ખિસ્સામાં મૂકી દીધી અને ઓલી ફાટેલી નોટ છે એને બંને બાજુ ફેરવીને પાછી આપતા બોલ્યો કે બોસ બીજી નોટ આપો. મેં કહ્યું, કેમ ભાઈ આ નોટ સાચી નથી? કે લેખકે મેં કહ્યું કે કેમ ભાઈ આ નોટ સાચી નથી એમ. તો એ તો મિત્રો આજે અહીંયા સુધી પેજ નંબર 72 અને 73 પરનો પાઠ આપણે સમજ્યા. આગળનો પાઠ આગળના લેક્ચરમાં. ત્યાં સુધી અસ્તુ, આવજો. જય હિન્દ.